હા એવરીવન વન માસ્ટર જી કે લેક્ચરમાં આગળ જોતા ગુજરાતમાં આવેલા સરોવરો અને ગુજરાતમાં આવેલા તળાવો અને એમના વિશે થોડીક માહિતી જે તમારી સમક્ષ રજૂ કરું છું જેથી કરીને આવનારી એક્ઝામમાં જો કોઈ તળાવ વિશે સરોવર વિશે પૂછાય તો આમાંથી જરૂર પૂછાશે અને તમને ઇઝીલી યાદ રાખી શકાય તેવી ટેકનિક સાથે તમને બતાવવાનો છું તો શરૂ કરીએ છીએ આપણે મોતી તળાવ ક્યાં આવેલો છે તો અમદાવાદ ખાતે પણ અગત્યનો પ્રશ્ન એ છે ક્યાં તો પાટ તમારે યાદ રાખવું પડશે ઓકે મલાવ તળાવ અને મોનસર તળાવ બંનેના સ્થાપક તરીકે દેવી છે પરંતુ બંને અલગ અલગ જગ્યા આવેલા છે મલાવ તળાવ ધોળકા ખાતે છે જ્યારે મોનસર તળાવ વિરમગામ ગામ ખાતે છે ઓકે હવે આગળ નેક્સ્ટ ગંગાસર તળાવ ગંગાસર તળાવ વિરમગામ ખાતે આવેલું છે એ અમદાવાદમાં આવેલું છે જેના સ્થાપક તરીકે ગંગુ વણઝારા છે ઓકે તો ડિટેલમાં જોઈ લેજો મલાવ તળાવ ધોળકા અમદાવાદ મિનળદેવી મુનસર તળાવ વિરમગામ અમદાવાદ મિનળદેવી ગંગાસર તળાવ વિરમગામ અમદાવાદ ગંગુ વણઝારા ઓકે તો આ ડિફરન્ટ છે ગંગાસરમાં તમને યાદ રહી જશે ગંગાસર એ પરથી ગંગુ યાદ રહી જાય તો એમાં કંઈ એટલો ડિફરન્ટ નથી ઓકે નેક્સ્ટ જોઈએ ચાંદોલા તળાવ અને ચંડોળા તળાવ પણ એવું બોલે છે ચંડોળા ઓકે એ અમદાવાદ ખાતે આવેલું છે જેના સ્થાપક તરીકે છે તજન ખાન નરી અલીની પત્ની ઓકે તો તમારે યાદ રાખવાનું છે કાંકર્ય તળાવ હજે કુતુબ તરીકે ઓળખાતું એ જમાનામાં આજે તે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે જે અમદાવાદમાં આવેલું છે જેના સ્થાપક તરીકે છે કુતુબુદ્દીન અહમદ શાહ બીચો ઓકે ઓકે ત્યાર પછી છે ધોળ તળાવ ધોળ તળાવ કડીમાં આવેલું છે જે કડી એટલે મહેસાણામાં આવેલું છે જેના સ્થાપક તરીકે છે ગાયકવાડ શાસનમાં સ્થાપાયેલું હોય એવું જણાય છે એના સ્થાપક કોણ છે હજી સુધી જાણી શકાયું નથી ત્યાર પછી વસ્ત્રાપુર તળાવ એ અમદાવાદમાં આવેલું છે હમીરસર તળાવ ભુજમાં આવેલું છે જે કચ્છમાં જ ગણાય છે જેના સ્થાપક તરીકે છે રાવ ખેંગારજી પ્રથમ રાવ રાવંગારજી પ્રથમ ઓકે નેક્સ્ટ સુરસાગર તળાવ વડોદરા આજવા તળાવ વડોદરા જે આજવા તળાવ છે જેના સ્થાપક તરીકે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રેજા ખાસ યાદ રાખજો મહારાજા સયા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોપી તળાવ જે સુરતમાં આવેલું છે જેના સ્થાપક તરીકે મલિક ગોપી સુદર્શન તળાવ ગિરનારની તલટીમાં આવેલું છે જૂનાગઢમાં જેના સ્થાપક તરીકે છે પુષ્યગુપ્ત વૈશ્ય લખોટા તળાવ અથવા લાખોટા તળાવ એવું પણ બોલાય છે એકચ્યુઅલમાં મને પ્રોપર ખબર નથી લાખોટા બોલાય છે કે લખોટા જે હોય તે લાખોટા તળાવ છે જો તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં મને જણાવજો જે જામનગરમાં આવેલું છે જેના સ્થાપક તરીકે છે જામ રણમલ બીચા એટલે દ્વિતીય ત્યાર પછી છે ગોમતી તળાવ જે ખેડામાં આવેલું છે દંતકથા મહાભારત અનુસાર ભીમ દ્વારા બનાવવામાં આવેલું હોય એવું જણાય છે ગોમતી તળાવ જે ખેડામાં આવેલું છે નારાયણ સરોવર એ લખપત કચ્છમાં આવેલું છે દેસળદર એ ભુજમાં કચ્છમાં આવેલું છે જો લખપત પૂછે તો લખપતમાં છે સોરી નારાયણ સરોવર પૂછે તો લખપતમાં અને દેસલ દર પૂછે તો ભુજમાં બંને છે કચ્છમાં પરંતુ કચ્છ ઓપ્શન ના હોય ત્યારે બહુ ડિફિકલ્ટ છે નારાયણ સરોવર પૂછે એટલે લખપત દેસળ દર પૂછે તો ભુજ આવી રીતે યાદ રાખજો રણમલ રણમલ સરોવર જામનગર રણજીત સાગર એ પણ જામનગર સામંતસર ઝીંજુવાડા સુરેન્દ્રનગરમાં આવેલું છે બોર તળાવ હવે આ બોર તળાવ છે ને એ તમારા ભાવનગરમાં આવેલું છે ઓકે બોર તળાવ અને આ વિશે બહુ સારી સ્ટોરી મને ખ્યાલ નથી જો તમને એ ખબર હોય બોર તળાવની તો મને જણાવજો ઓકે જેને ગૌરીશંકર તળાવ પણ બોલાય છે ઘણા ગૌરીશંકર ઓકે જેનું બીજું નામ બોર તળાવ છે જે ભાવનગરમાં છે ઓકે ગંગાચળિયા જે ભાવનગરમાં છે ભવાની પાલીતાણા રત્ન તળાવ બેટ દ્વારકા જો રત્ન તળાવ છે રત્ન ભગવાન શ્રી કૃષ્ણ રત્ન દ્વારકા તમને આવી રીતે યાદ રહી જશે લાલપરી તળાવ રાજકોટ ગંગા સરોવર બાલારામ અલ્પા સરોવર સિદ્ધપુર શ્યામ સરોવર શામળાજી શ્યામ સરોવર શામળાજી વારંવાર પરીક્ષામાં પૂછાતું દૂધિયું સાસ્યુ તેલિયું તળાવ પાવાગઢ કર્માબાઈ તળાવ શામળાજી હવે શામળાજીમાંથી જે તળાવ શ્યામ સરોવર એક્ઝામમાં પૂછાઈ ગયું છે હવે નેક્સ્ટ એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કર્માબાઈ તળાવ ક્યાં આવેલો છે તો એ પણ શામળાજીમાં છે તેન તળાવ તેન તળાવ ડભોઈ અને રમલેશ્વર ઈડર ઓકે તો ત્રીસ બત્રીસ જેટલા તળાવોની આપણે વાત કરી છે આજે સરોવરની વાત કરી છે તો એકથી બે વખત તમે આ વિડીયો જોઈ લેશો તો તમામ જે ગુજરાતમાં આવેલા તળાવો છે મેન 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 તળાવો જે ઇમ્પોર્ટન્ટ છે જે પરીક્ષામાં પૂછાય છે વારંવાર એવા તળાવો તો તમને આ ત્રીસ બત્રીસ તળાવમાંથી એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે તો આવા જે સિરીઝ અને આવા જ કેના જોવા માટે અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે બેસ્ટ ઓફ લક થેન્ક યુ